गुड मॉर्निंग मार्को। चलो आपणे सरळ अंग्रेजीमां आगळ केटलुं बधुं शीखी गया, तो के एबीसीडी बराबर। एबीसीडीमां आगळ स्पेलिंग एना पछी फ्रूट्सना ने શાકભાજીના, પ્રાણી પશુઓ બધાયના નામ, સ્પેલિંગ સહિત એ બધું જોયું બરાબર આપણે। પછી એની ગેમ રમવાની હતી પણ રહીમાં, એના પછી મતલબ એક્સરસાઇઝ કઈ હતી બરાબર ને। એના પછી હવે તો કે આપણે 1 થી 10 બરાબર। ચલો ગુડ, આપણે 1 થી 10 શીખ્યા હતા એની એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય કરી લીધું છે બરાબર। હવે તો કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। જો પેલું એક જોડેલું આપણે આપ્યું છે 8, તો એની સામે 8 છે એને જોઈન્ટ કરેલું છે બરાબર। હવે બાકીના બધા છે એ આપણે જોઈન્ટ કરવાના છે। પેલું છે 10, શું છે 10 બરાબર। ચલો ગુડ, તો એના પછી હવે 3, તો દેખાય છે કે સામે 3, તો કે હા આ થઈ ગયું 3, એને જોઈન્ટ કરી દો। હવે એના પછી ક્યાં હોય છે આપણે, તો કે 2, કેટલા 2, તો 2 ક્યાં દેખાય છે આ છે। થઈ ગયો
બાકી છે શું તો કે છ છ ને શું કહેવાય ઇંગ્લિશમાં સિક્સ જો દેખાય તો કે હા આજો સિક્સ થઈ ગયું ચલો વેરી ગુડ હવે આપણે આમાં કેટલું શીખા તો કે એઇટ એટલે સામે ટેન એટલે કેમ લખાશે સામે ટેન છે થ્રી એટલે એની સામે કેવી રીતના થ્રી લખાશે એ છે પછી ટુની સામે ટુ અંકમાં છે ફોરની સામે ફોર ને એને આપણે છૂટકા જોડવાના સરખા છોડી દીધા છે બરાબર તો એનો મતલબ કે આપણે લખતા આવડી ગયું છે હવે એના પછી તો કે બે એટલે ટુ પાંચ એટલે ફાઈવ ચાર એટલે ફોર નવ એટલે નાઇન છ એટલે સિક્સ બરાબર તો એ પણ આપણે કમ્પ્લીટ કરી લીધું છે હવે આગળ તો કે વનથી ટેન અંગ્રેજી અંકોમાં ખૂટતા અંકોને અંગ્રેજી શબ્દોમાં લખો અંગ્રેજી શબ્દોમાં લખવાનું છે એટલે કે જેવી રીતે આમાં લખેલું છે એવી રીતે જ આપણે લખવાનું છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન અને ટેન બરાબર આટલા હોય એમાં જુઓ વન પછી ટુ નથી તો લખો ચલો ટી ડબલ્યુ ઓ ટી ડબલ્યુ ઓ ટુ એટલે વન છે ટુ આપણે લઈએ થ્રી છે ટી એચ આર ડબલ ઈ થ્રી એટલે ત્રણ જો શરૂઆતથી એક વખત પાછું જોઈએ ઓ એન ઈ જો વન આપેલું છે વન એટલે એક પછી આપણે ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે લખ્યું પછી ટી એચ આર ડબલ ઈ થ્રી એટલે ત્રણ એ લખેલું છે એના પછી ખાલી જગ્યા તો શું આવે ફોર એના પછી ફાઇવ લખેલું છે ફોર ફોરનો સ્પેલિંગ એફ ઓ યુ આર ફોર એટલે ચાર ને એ ફાઇવ ઈ ફાઇવ એટલે પાંચ એના પછી છ એને શું કહેવાય ફાઇવ પછી સિક્સ સેવન એટ નાઇન અને ટેન બરાબર તો હવે આપણે સિક્સ અને સેવનનો સ્પેલિંગ લખવાનો છે બરાબર તો ચલો લખેલા છે નહીં તો આપણે લખવાના છે જો આવડે છે સેવનનો સ્પેલિંગ એસ ઈ વી ઈ એન સેવન એટલે કેટલા થાય સાત કેટલા થશે સાત તો ચલો આપણે ટુ ફોર સિક્સ સેવન આટલી ખાલી જગ્યા ઉઈરી છે હવે તો કે એટ આઠ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ પછી ખાલી જગ્યા છે એમાં શું આવશે નાઇન ને એના પછી ટેન આવશે બરાબર તો ચલો લખીએ નાઇન એટલે એન આઈ એન ઈ લખાઈ ગયું પણ શું કરવાનું હતું તો કે અંગ્રેજીના સ્પેલિંગમાં વનથી ટેન લખેલું હતું એમાંથી ઘણી ખાલી જગ્યા હતી જે લખેલું હતું નહીં એ આપણે લખવાનું હતું બરાબર સ્પેલિંગ સહિત તો એના માટે તો પહેલાં આપણે વનથી ટેન આવડવું જોઈએ સ્પેલિંગ સહિત અંગ્રેજીમાં બરાબર ને એ આપણે લખી લીધું છે હોમવર્કમાં શું કરવાનું છે જો આમાં કંઈ બાકી રહી ગયું હોય તો એ કમ્પ્લીટ કરવાનું ને નહીં તો વનથી ટેન લખી અને પાકું કરવાનું છે બરાબર શું તો કે વનથી ટેન અંગ્રેજી
છે આજનું આપણું હોમવર્ક, બરાબર? એના પછીનું હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું.